જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના સિનેમાઘરો તેમજ તિથલના દરિયા કિનારે આવેલા સાંઈ મંદિર અને સ્વામિનારાયણ મંદિર જેવા જાહેર સ્થળો પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જી સર, આજે જે આયોજન કર્યું હતું સુરક્ષાને લઈને, ક્યાં ક્યાં તપાસ કરવામાં આવી અને શું હતી હકીકત? એટલે ખાસ કરીને પુલવામામાં જે આતંકી હુમલો થયો તો એ અનુસંધાને ગુજરાતમાં જે ઇનપુટ મળેલા છે અલગ અલગ, એ અનુસંધાને એસપી સાહેબની સૂચનાથી આજે હું પીએસઆઈ ગોયલ એસઓજી બીડીજી ટીમની સાથે વલસાડ જિલ્લામાં જે આપણે જાહેર સ્થળો છે, ભીડભાડવાળા જે વગર રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આપણા સિને પાર્ક છે, ડી માર્ક છે, તિથલ, સ્વામિનારાયણ મંદિર છે, એ પ્રમાણે જે વિસ્તારો બધા છે જ્યાં જાહેર પબ્લિકની અવરજવર વધારે રહ્યા છે તે વિસ્તારનું ચેકિંગ કરાવી રહ્યા છે, જેથી કરીને બનાવ બની ન શક્યો અને આપણે એડવાન્સ મેનેજર તરફ કાર્યવાહી કરી શકીએ. હું પ્રશાંતભાઈ સોલંકી, સિને પાર્ક મેનેજર. આજરોજ એસઓજી બીઆઈ મોહિત સાહેબ મારા સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. સિને પાર્ક તથા નીચે ડીમાર્ટ બંનેની સુરક્ષા તપાસ કરી, એમને સુરક્ષાથી એકદમ યોગ્ય એમને નાગી, જે કંઈ બી નાના મોટા એપીએમના સૂચન હતા એ અમે ગંભીરતાથી લીધેલા છે અને એનું અમે જરૂરથી ચોક્કસ પાલન પણ કરશું. આ ઉપરાંત અત્યારે જે કંઈ પણ તંત્ર સજાગ છે એની સાથે અમારો પણ પૂરો સાથ સહકાર છે. આજે નહીં, આવનારા દિવસોમાં અને કાયમ માટે પણ રહેશે. આ રીતે અમારે ત્યાં સિક્યુરિટી કડક છે, અમારે ત્યાં અમારો સ્ટાફ નમ્રતાથી અમે ગ્રાહકને પણ સમજાવીએ છીએ આ બાબતે, અને સંપૂર્ણપણે અમે પાર્કિંગથી નહીં અમારું સિનેમાગૃહ તથા ડીમાર્ટ બંને જગ્યાએ પૂરતું ધ્યાન આપીએ છીએ. થેન્ક યુ. જે ઘટના બની છે એ બાબતે તમારું શું કહેવું છે? જમ્મુ કાશ્મીર આ ઘટના ખૂબ જ દુઃખદાયક છે, શબ્દમાં તેનું મેં વર્ણન નહીં કરી શકું, પણ મારે આ માધ્યમથી એટલું જ કહેવું છે કે આ બધાની પાછળ રાજકારણ તાત્કાલિક બંધ થાય, આપણા દેશની સુરક્ષા તથા જે કંઈ પણ આ મુસ્લો છે કાશ્મીરનો એનો કાયમી ધોરે ધોરણે હન થાય અને આવનારી પેઢીને કોઈ પણ જાતની મુશ્કેલી ન વેઠવી પડે, પછી તે આતંકી હોય કે ધંધાકીય હોય કે કોઈ પણ હોય, સમજવાય.